હવે સૌ પ્રથમ આપણે સામગ્રી જોઈ લઈએ. બટેટા લીધા છે 3 નંગ મોટા, એટલે કે અંદાજિત 500 ગ્રામ જેટલા બટેટા છે. 1 અડધું ફાડું લીંબુનું છે. 2 મોટા ચમચા તેલ છે, સિંગ તેલ. 2 ચમચી નાની ચટણી પાવડર છે. 2 ચમચી નાની ધાણા જીરું પાવડર છે. 2 ચમચી નાની ખાંડ છે. 1 ચમચી નાની મીઠું છે અથવા તો સ્વાદનું છે. અને 1/2 ચમચી નાની હિંગ છે. 1 ચમચી તીખાની ભૂકી છે. અને 1 ચમચી આમચૂર પાવડર છે. અને 1/2 ચમચી ગરમ મસાલો છે. 1 ગ્લાસ પાણીનો છે. આપણે આ બટેટાને કટ કરી અને સૂર્ય કુકરની અંદર બાફવા માટે મૂકી આવશું. આપણે 1 ગ્લાસ પાણી છે એ બટેટાને બાફવા માટે ઉપયોગમાં લેવાનું છે. તો 1 ગ્લાસ આપણે સૂર્ય કુકરની અંદર ડબ્બાની અંદર આપણે પાણી એડ કરી દઈશું. અને બટેટાને હવે આપણે આ રીતે કટ કરી લેવાના છે, 2 ફાટા. હવે તમે જોઈ શકો છો કે આપણે 2 ડબ્બામાં બટેટાને કટ કરીને મૂકી દીધા છે. 3 નંગ બટેટા, એમાં 2માં સેમ 1 ગ્લાસ પાણી એડ કર્યું છે આપણે. હવે આપણે બટેટાની અંદર 1/2 ચમચી ડબ્બાની અંદર મીઠું ઉમેરી દેશું આ રીતે. અને હવે એને આપણે બાફવા માટે મૂકી આવશું 2 કલાક માટે. 2 કલાકમાં આપણા બટેટા કમ્પ્લીટ થઈ જશે. તો ત્યારબાદ આપણે એની છાલ ઉતારી એની અંદર આપણે બટેટાને મૂકી દેશું. તમે જોઈ શકો છો આપણે 2 ડબ્બાની અંદર બટેટા મૂક્યા હતા, 2 ડબ્બા મૂકી દઈશું સૂર્ય કુકરની અંદર. સૂર્ય કુકરના ઢાંકણાને બંધ કરી અને 2 કલાક માટે આપણે મૂકી દઈશું એને. તો હવે જોશું 2 કલાક બાદ. મિત્રો, આજે આપણે સૂર્ય કુકરની અંદર બટેટા બાફવા મૂક્યા હતા ચિપ્સ માટે. બટેટા આપણા બફાઈ ગયા છે. 2 કલાક જેવો ટાઈમ થઈ ગયો હતો, 2 કલાકની ઉપર થઈ છે. તો હવે બટેટાને આપણે કાઢી લઈશું સૂર્ય કુકરની અંદરથી. તમે જોઈ શકો છો કે એકદમ આપણા બટેટા સરસ રીતે બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી રીતે, બહુ જ ફાઇન. હવે આપણે બટેટાને સૂર્ય કુકરની અંદરથી કાઢી લેશું. મિત્રો, આપણે સૂર્ય કુકરની અંદર બટેટા બાફી લીધા હતા, તે ઠરી ગયા એટલે એની છાલ ઉતારી અને હવે આપણે એની ચિપ્સ કરી લેવી છે. તો ચિપ્સ કરવા માટે આ રીતે કટિંગ કરી લેશું. જોઈ શકો છો આ રીતે આપણે બધા બટેટાનું ચિપ્સ કરી લેશું. મિત્રો, બટેટાની આ રીતે બધી ચિપ્સ કરી લેવાની છે. અને હવે આપણે ગેસ ઉપર અને ફ્રાય કરી લેવાની છે તેલ મૂકીને. અને પછી એની અંદર બધા મસાલા એડ કરી દેવાના છે આપણે કાઢ્યા હતા એ. મિત્રો, આપણે ગેસ ચાલુ કરી લેશું અને તેની ઉપર તવો આ રીતે ઘરમાં હોય તો મૂકી દેવાનો છે, રોટી હોય તો રોટી મૂકી દેવાની છે. હવે એની અંદર આપણે 2 ચમચી તેલ એડ કરશું. આ રીતે આપણે તેલને ફરતી બાજુ રોટીમાં મૂકી દેવાનું છે. હવે આપણું રોટી ગરમ થઈ જાય એટલે એની ઉપર આપણે ચિપ્સ મૂકી દેશું ફ્રાય કરવા માટે.
હવે મિત્રો આપણું તેલ આવી ગયું છે, તો તેલની અંદર આ રીતે ચિપ્સ આપણે મૂકી દેવાની છે ફ્રાય કરવા માટે. આ રીતે આપણે ચિપ્સ ને બધીને ફ્રાય કરી લઈશું એ બાજુ ફેરવીને. મિત્રો આપણી ચિપ્સ ફ્રાય થઈ ગઈ છે, તો એની અંદર આપણે બધા મસાલા એડ કરી દેશું. પેલા ચટણી પાવડર ને આ રીતે એડ કરી દેશું. જોઈ શકો છો આપણે આ ચિપ્સ એકદમ ટેસ્ટફુલ થાય છે ખાવામાં અને ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે. અને તમે ફરાળમાં પણ ઉપયોગમાં લઈ શકો અને ગાંઠિયા સાથે પણ ખાઈ શકીએ અને રગડા સાથે પણ ખાઈ શકીએ. ચિપ્સની અંદરથી હવે ચિપ્સની અંદર હવે બધી રીતે તેલ એડ કરી દેવાનું છે. ગેસનો ફ્લેમ ધીમો રાખવાનો છે. છેલ્લે એન્ડમાં મસાલા આપણે જ્યારે એડ કરીએ ત્યારે હવે આને મસાલાને બધાને મિક્સ કરી લેશું. આ રીતે ચિપ્સની અંદર હલાવી લેશું. આ એકદમ આપણી ટેસ્ટફુલ ચિપ્સ થઈ છે. હવે ચિપ્સને આપણે બાઉલની અંદર કાઢી લેશું. આ રીતે તમે જોઈ રહ્યા છો ઓલરેડી આપણી ચિપ્સ થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ ફાઇન, એકદમ સરસ. આ ચિપ્સ તમે જોઈ શકો છો મિત્રો, આપણી ચિપ્સ ઓલરેડી તૈયાર થઈ ગઈ છે. હવે ચિપ્સની અંદર આપણે લીંબુ એક ફાડું લીધું હતું તે નીચવી લેવાનું છે આ રીતે. અને હવે એને બરોબર હલાવી લેવાની છે. આ રીતે મિક્સ કરી લેવાની છે ચિપ્સને. પીરસવા માટે રેડી છે આપણી ચિપ્સ. તો આપણે એક ચિપ ટેસ્ટ કરી લઈએ. મસાલો એકદમ પરફેક્ટ રીતે થયો છે આપણી ચિપ્સની અંદર અને ટેસ્ટમાં પણ એકદમ ક્રિસ્પી થઈ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે બહુ જ સરસ અને સરળ રીતે આપણે ચિપ્સ બટેટાની બનાવી છે. સૂર્ય કુકરની અંદર પ્રથમ બટેટાને બાફી પછી છોલી અને આપણે નોનસ્ટિક તવાની અંદર ફ્રાય કરી છે. તો મિત્રો મારો વિડીયો આ જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.